गुड मॉर्निंग, जय श्री कृष्ण विद्यार्थी मित्रों। हवे गया लेक्चर अंदर आपणे मोनोसेक्राइड हता, आपणी पासे ग्लूकोज होय प्लस फ्रुक्टोज। तो ग्लूकोज अने फ्रुक्टोज नी एक जनरल रिएक्शन हती के जेमां फर्स्ट आपणे जोई हती हाइड्रोजन साइनडिसेशन रिएक्शन, त्यार पछीनी हती आपणी पासे हाइड्रोक्सिल एमाइन સાથેની રિએક્શન, ત્યાર પછી હતી આપણી પાસે રિડક્શન પ્રોસેસ। એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ની કઈ રીતના હાઇડ્રોજન સાયનાઇડ સાથે, હાઇડ્રોક્સિલ એમાઇન સાથે અને રિડક્શન પ્રોસેસ જોવા મળે છે એના વિશે એક ડિસ્કશન કરી ગયા। હવે આજના લેક્ચર અંદર આપણે પર આયોડિક એસિડ સાથેની પર આયોડિક એસિડ સાથેની રિએક્શન જોવાની છે કે કઈ રીતના મોનોસેકેરાઇડ પર આયોડિક એસિડ મીન્સ કે HIO4 પર આયોડિક એસિડ સાથે કઈ રીતના મોનોસેકેરાઇડ રિએક્શન કરે છે કે જે રીતના રિડક્શન પ્રોસેસ જોઈ તે જ રીતના પર આયોડિક એસિડ સાથે કઈ રિએક્શન જોવાની છે આપણે ઓક્સિડેશન રિએક્શન જોવાની છે કે મોનોસેકેરાઇડ પર આયોડિક એસિડ દ્વારા કઈ રીતના ઓક્સિડેશન થાય છે એના વિશે ડિસ્કશન કરવાનું છે। તો શરૂઆત લઈએ ગ્લુકોઝ ની પર આયોડિક એસિડ સાથેની, ત્યાર પછી લેસી ફ્રુક્ટોઝ ની પર આયોડિક એસિડ સાથેની રિએક્શન। તો ચાલો હેડિંગ મારીએ રિએક્શન બિટવીન ગ્લુકોઝ એન્ડ પર આયોડિક એસિડ। હેડિંગ લગાવીએ ગ્લુકોઝ प्लस पर आयोडिक एसिड, ग्लूकोज अने पर आयोडिक एसिड नी रिएक्शन जोवानी छे। तो चलो ग्लूकोज नो स्ट्रक्चर दोरीए। सौथी पहला ग्लूकोज નું સ્ટ્રક્ચર તો ઓલરેડી આપણે બધાને ખ્યાલ જ છે કે એ રીતના ગ્લુકોઝ હોય, ફિશર પ્રોજેક્શન માં આપણે દોરેલું છે। 6 કાર્બન 1 2 3 4 5 એન્ડ 6 6 કાર્બન છે, ઓક્સિલ ગ્રુપ કયો છે આપણી પાસે એલ્ડિહાઇડ। હવે જો પર આયોડિક એસિડ સાથે રિએક્શન કરે છે મીન્સ કે HIO4 HIO4 તો જો ખાસ એને આપ જો કઈ રીતના બોન્ડ બ્રેક કરું છું કાર્બન અને કાર્બન વચ્ચેના બોન્ડને શું કરું છું બ્રેક કરું છું, કાર્બન અને કાર્બન વચ્ચેના બોન્ડને શું કરું છું બ્રેક કરું છું। તો જો સૌથી ફર્સ્ટ કાર્બન લઈએ આપણે આલ્ડિહાઇડનો ફર્સ્ટ સેકન્ડ ત્યાર પછી કન્ટિન્યુ આગળ કરવાનું। સૌથી પહેલો ફર્સ્ટ કાર્બન લઈ આલ્ડિહાઇડ। હવે જો અમે 1 2 3 4 અને 5 કાર્બન અને કાર્બન વચ્ચેના બોન્ડને શું કરેલું છે બ્રેક કરેલું છે, સૌથી પહેલા પહેલા નંબરનો અને બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, પાંચમા નંબરનો, છઠ્ઠા નંબરનો, કાર્બન અને કાર્બન વચ્ચેના બોન્ડને શું કરેલું છે આપણે બ્રેક કરેલું છે। તો કઈ રીતના કરશે આપણે પ્રોડક્ટ કઈ રીતના બનાવશું, તો જો સમજો સૌથી પહેલા આલ્ડિહાઇડ લઈ, સમજવા માટે આપણે સૌથી પહેલા આલ્ડિહાઇડ લઈ, સી ડબલ બોન્ડ ઓ એચ। હવે જો વેલેન્સી કેટલી ગઈ હતી, 1 2 ને 3 થ્રી વેલેન્સી છે, એક વેલેન્સી ડિક્રીઝ થઈ કે એની જગ્યાએ શું મૂકી દઉં છું OH। ખાસ ધ્યાન આપજો મોસ્ટ એમ્પી રિએક્શન છે પર આયોડિક એસિડ સાથે ગ્લુકોઝ ની રિએક્શન, તો જેટલી વેલેન્સી ડિક્રીઝ થઈ ને એ વેલેન્સ ની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું છે OH મૂકી દેવાનું છે। હાલો થઈ ગઈ ફોર વેલેન્સી, તો સૌથી પહેલા શું બનશે ફર્સ્ટ પ્રોડક્ટ કઈ બનશે કે જ્યારે હું પહેલા અને બીજા નંબરનો કાર્બનને બ્રેક કરું છું તો સૌથી પહેલા મને એક નિપજ મળે છે, એ નિપજ લખી નાખું છું આપણે H C ડબલ બોન્ડ O ને જેટલી વેલેન્સી ડિક્રીઝ થઈ અહીંયા તો મૂકે દેવાનું OH। આ કાર્બન નું કામ પૂરું, એને માર દઉં ક્રોસ। ત્યાર પછી નેક્સ્ટ કાર્બન આ જોઈએ આપણે સેકન્ડ નંબર નો કાર્બન
ઈ કાર્બન ને આપણે બોન્ડ બ્રેક કરી છે તો ઉપર એ બોન્ડ બ્રેક થાય છે, નીચે બોન્ડ બ્રેક થાય છે, તો કઈ રીતનું વધશે? એચ કાર્બન ઓએચ. ઉપર થી બોન્ડ બ્રેક કરે છે, નીચે થી બોન્ડ બ્રેક કરે છે, તો કેટલી વેલેન્સી ડિક્રીઝ થઈ? 2 વેલેન્સી ડિક્રીઝ થઈ, ત્યાં તો મૂકી દીધો ઓએચ અને ઓએચ. ચાલો, ચાર વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ. હવે શું કરવાનું છે? H2 ને રિપ્લેસ કરવાની છે, બોન્ડ ટ્રાન્સફર થશે ને અહીંથી શું થશે? OH માઇનસ અને H પ્લસ. રિપ્લેસ શું કરવાનું છે? માઇનસ H2O. તો કેનું ફોર્મેશન થશે જો સમજો? હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં, હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં, કાર્બન કાર્બન અહીંયા OH તો હતો જ, OH એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં, અહીંયા કાર્બન ઓક્સિજન વચ્ચે શું બની જશે? ડબલ બોન્ડ HC, ડબલ બોન્ડ O, OH. એસિડ નું ફોર્મેશન થયું. તો ચાલો ત્યાર પછી કઈ બીજી પ્રોડક્ટ બનશે અહીંયા આપણી પાસે? HC, ડબલ બોન્ડ O અને OH. જેટલી વેલેન્સી ડિક્રીઝ થાય એટલી વેલેન્સીમાં શું મૂકી દેવાનું? OH મૂકી દેવાનું. ત્યાર પછી H2 ને શું કરવાનું કે રિપ્લેસ કરવાનું છે. એટલે આવી કઈ રીતના કરેલું છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ પ્રોડક્ટ, ચાલો બીજી મળી ગઈ આપણે, એસિડ એસિડ. ત્યાર પછી જોઈએ તો કઈ મળશે ત્યાર પછી આપણે? ચાલો આનું કામ કંઈક કમ્પ્લીટ કરી નહીં, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આ કાર્બન. હવે પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો કાર્બન, તો કન્ટિન્યુ આગળ વધતા જશે તેમ તેમ જ્યાં એચ સી ઓએચ, જ્યાં એચ સી ઓએચ આપણી પાસે હશે એની ઉપરની સાઈડ OH અને નીચેની સાઈડ OH મૂકી દેવાનું, ત્યાર પછી શું કરી નાખવાનું? H2 રિપ્લેસ કરી નાખવાનું છે. તો ચાલો ત્રીજા નંબરનો કાર્બન ને ક્રોસ મારી આવે એનું કરી છે આપણી પાસે. ત્યાં કઈ રીતના છે? આ રીતના છે, HO કાર્બન H, જેટલી વેલેન્સી ઘટી ત્યાં શું મૂકી દેવાનું? OH OH. H2 રિપ્લેસ કરી નાખો, H2 રિપ્લેસ થશે તો કેનું ફોર્મેશન કરી નાખશે? તો કાર્બન છે ઈ કાર્બન થશે હાઇડ્રોજન, એમ નામ ડબલ બોન્ડમાં ઓક્સિજન અને ઓ એચ, બોન્ડ ટ્રાન્સફર છે ડબલ બોન્ડમાં ઓક્સિજન, વરી પાછું એસિડ બેયનું. ચાલો ફોર્મિક એસિડ લખી નાખી, પ્લસ ફોર્મિક એસિડ એચ સી ડબલ બોન્ડ ઓ એચ. એટલે ત્રીજા નંબરનો કાર્બન પૂરું, ત્યાર પછી ચોથા નંબરનો કાર્બન લઈ અને મારે એક ક્રોસ આવે ચોથા નંબરના કાર્બનની, સેમ ટુ સેમ ચોથા નંબરના કાર્બનમાં થશે એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં. તો હવે આપણે ડાયરેક્ટ લખી નાખીએ છીએ, કઈ વસ્તુ બનશે? એસિડ. ચોથા નંબરનો કાર્બન પૂરો, પાંચમા નંબરના કાર્બનની અંદર પણ એ જ વસ્તુ જોવા મળશે, તો એમાં પણ કન્ટિન્યુઅસ શું જોવા મળશે? ફોર્મિક એસિડ. ત્યાર પછી લાસ્ટ નંબરનો કાર્બન જોઈએ, જો CH2OH ને જોઈએ એમાં કઈ રીતના બનશે? ત્યાર પછી ની પ્રોડક્ટ હવે ઉપર લખું છું, પ્લસ કરીને કઈ બનશે? જીયા કન્ટિન્યુ ઉપર લખું છું. હવે તે જો સમજી કઈ રીતના, હાઇડ્રોજન છે, કાર્બન છે, હાઇડ્રોજન છે, OH છે, કેટલી વેલેન્સી ઘટી? એક વેલેન્સી ઘટી છે, શું મૂકી દેવાનું? OH કરી નાખો, H2 રિપ્લેસ, H2 રિપ્લેસ કરી નાખશો તો કેનું ફોર્મેશન કરી નાખશે? માઇનસ H2O. તો હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન ડબલ બોન્ડ ઓ, ડબલ બોન્ડ ઓ આવી જશે, મીન્સ કે કાર્બન સાથે ડબલ બોન્ડમાં ઓક્સિજન બનશે, એચ એચ બનશે, તો અહીંયા આલ્ડિહાઇડ પ્લસ એચ સી ડબલ બોન્ડ ઓ એચ. તો ચાલો જોઈએ તો આપણે કઈ રીતના કરેલું છે આપણે. વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, સિક્સ પ્રોડક્ટ મળેલી છે. તો એની અંદર આપણે એસિડ અને આલ્ડિહાઇડ એઝ એ પ્રોડક્ટ તરીકે જોવા મળે છે. ફોર્મિક એસિડ, ફોર્મિક એસિડ, ફોર્મિક એસિડ, ફોર્મિક એસિડ એન્ડ ફોર્મિક એસિડ એન્ડ ફોર્માલ્ડિહાઇડ, એસિડ પ્લસ આલ્ડિહાઇડ એઝ એ પ્રોડક્ટ તરીકે જોવા મળે છે. કે જ્યારે ગ્લુકોઝનું આપણી પાસે કઈ વસ્તુ છે? અહીંયા ગ્લુકોઝ, ગ્લુકોઝ નું પર આયોડિક એસિડ દ્વારા ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે એસિડ પ્લસ આલ્ડિહાઇડ એઝ એ પ્રોડક્ટ તરીકે જોવા મળે છે. હવે આપણે કેટલા બોન્ડ બ્રેક કર્યા? 1 2 3 4 5 બોન્ડ બ્રેક કર્યા, તો વાસ્તવિક છે કે કેટલા બોન્ડની જરૂર પડશે?
5 મોલ પર આયોડિક એસિડ ની જરૂર પડે. તો પ્રોડક્ટ તરીકે લખવું જોઈએ, શું લખી શકીએ આપણે? એસિડ પ્લસ આલ્ડિહાઇડ. એસિડ અને આલ્ડિહાઇડ એઝ એ પ્રોડક્ટ તરીકે જોવા મળે. ખ્યાલ આવી કે કઈ રીતના કરેલું છે? તો આપણે તો ઇન શોર્ટમાં યાદ રાખવાનું છે, એટલે વેલેન્સી ઘટે ત્યાં ઓએચ મૂકી દેવાનો છે, એન્ડ આફ્ટર રિમૂવલ ઓફ H2O ટુ ગિવ્સ એસિડ એન્ડ આલ્ડિહાઇડ એઝ એ પ્રોડક્ટ. તો 1 2 3 4 5 5 મોલ શું મળે છે આપણે? એસિડ ના. અને 1 મોલ કેના મળે છે? આલ્ડિહાઇડ ના. ખ્યાલ આવી ગયો શું કરેલું છે? તો લખવું તો લખી શકીએ 5 મોલ ઓફ એસિડ એન્ડ 1 મોલ ઓફ આલ્ડિહાઇડ. પરંતુ એસિડ માં કયું છે તો આપણે ખ્યાલ જ છે, કયું છે? એસિડ ફોર્મિક એસિડ. ને આલ્ડિહાઇડ માં કયું છે? ફોર્માલ્ડિહાઇડ. ખ્યાલ આવી ગયો કઈ રીતના કરેલી છે? તો ગ્લુકોઝ ની રિએક્શન હતી ફોર આયોડિક એસિડ સાથે ની. તો લખી લો, ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન જોઈએ, ફ્રુક્ટોઝ ની ફોર આયોડિક એસિડ સાથે ની રિએક્શન. ચાલો ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન નેક્સ્ટ રિએક્શન આપણે કેની કરવાની છે? ફ્રુક્ટોઝ ની. ફ્રુક્ટોઝ પ્લસ પર આયોડિક એસિડ. તો ફ્રુક્ટ નું સ્ટ્રક્ચર સૌ પ્રથમ દોરી નાખીએ આપણે, ફિશર પ્રોજેક્શન માં ખબર જ છે. કયું કેનું સ્ટ્રક્ચર છે આપણી પાસે? આ ફ્રુક્ટોઝ નું. ફ્રુક્ટોઝ ની રિએક્શન આપણે કરવાની છે કેની સાથે? ફોર આયોડિક એસિડ સાથે. તો ચાલો જોઈએ, જો બોન્ડ બ્રેક કરી છે આપણે, તો ચાલો કઈ રીતે? સૌથી પહેલા જોઈએ છીએ કાર્બન અને કાર્બન નો બોન્ડ બ્રેક કરેલો છે આપણે. તો સૌથી પહેલા જોઈએ તો હાઇડ્રોજન છે, કાર્બન છે, હાઇડ્રોજન છે, બે હાઇડ્રોજન આવી ગયા કાર્બન સાથે. ત્યાર પછી OH છે, કેટલી વેલેન્સી ડિક્રીઝ થઈ? એક વેલેન્સી. અહીંયા OH મૂકી દો, શું કરવાનું છે? H2 ને રિપ્લેસ કરી નાખો, માઇનસ H2O. તો જો હાઇડ્રોજન એઝ ઇટ ઇઝ, સિંગલ બોન્ડ કાર્બન હાઇડ્રોજન, ડબલ બોન્ડ ફર્સ્ટ પ્રોડક્ટ એમ બી આપણી પાસે HCH4 ફોર્માલ્ડિહાઇડ. HC ડબલ બોન્ડ OH. ત્યાર પછી સેકન્ડ પ્રોડક્ટ જોઈએ આપણે. ચાલો ત્યાર પછી બંને કાર્બન ને કમ્બાઈન રાખેલા છે, તો કઈ રીતના? તો જો કાર્બન ડબલ બોન્ડ O, નીચે કાર્બન OH. કેટલી વેલેન્સી ગઈ? અહીંયા એક વેલેન્સી, અહીંયા OH મૂકી દો. અહીંયા કેટલી વેલેન્સી ગઈ? 1 2 3 એક વેલેન્સી. હવે અહીંથી H2 રિપ્લેસ કરી નાખીએ છીએ, H2 રિપ્લેસ કરી નાખો, માઇનસ H2O. તો કેનું ફોર્મેશન કરી નાખે? તો જુઓ ઉપર એસિડ એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં કાર્બન સાથે ડબલ બોન્ડ O અને OH, નીચે સિંગલ બંધમાં કાર્બન, અહીંયા શું આવી ગયું છે આપણી પાસે? કાર્બન સાથે ડબલ બોન્ડમાં O અને નીચે હાઇડ્રોજન. તો આ રીતની પ્રોડક્ટ જોવા મળે આપણે, એસિડ ને નીચે કઈ વસ્તુ બને છે? આલ્ડિહાઇડ. ચાલો લખીએ પ્રોડક્ટ આપણે. બીજી કઈ પ્રોડક્ટ છે આપણી પાસે? એસિડ ને આલ્ડિહાઇડ. આનું નામ કરવું હોય તો નામ થાય છે ગ્લાયોક્સેલિક એસિડ, ગ્લાયોક્સેલિક એસિડ.
કે જેમાં એસિડ અને આલ્ડિહાઇડ બંને આવેલા હોય છે, કે સિંગલ બોન્ડમાં કાર્બન એકબીજા સાથે અટેચ થયેલા હોય છે. C ડબલ બોન્ડ OH, સિંગલ બોન્ડ CHO, કે જેને કહેવામાં આવે છે ગ્લાયોક્સિલિક એસિડ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ વન કઈ રીતના. હાલો આનું કામ કમ્પ્લીટ થઈ ગયું, ક્રોસ મારી દીધો. આનું કામ કમ્પ્લીટ થઈ ગયું, ક્રોસ મારી દીધો. નીચે કોઈ છે અહીંયા આપણા, તો કઈ રીતના કરીશું હવે આપણે આમાં? સેમ ટુ સેમ કન્ડિશનમાં એચ છે, એચ સી ઓ એચ, એચ સી ઓ એચ, કેટલી વેલન્સી? 18, બે વેલન્સી 18, તો શું મૂકી દો? ઓ એચ, ઓ એચ. એચ ટુ ને શું કરી નાખવાનું છે? રિપ્લેસ કરી નાખવાનું, તો માઇનસ એચ ટુ ઓ. તો એચ છે આપણી પાસે એચ, કાર્બન છે, ડબલ બોન્ડમાં ઓક્સિજન છે, અને ઉપર શું છે? ઓ એચ. ફોર્મિક એસિડ એઝ એ પ્રોડક્ટ તરીકે મળશે. તો ચાલો કઈ વસ્તુ બને ત્યાર પછી ફોર્મિક એસિડ? હાલો આ કાર્બન નું કામ પછી કમ્પ્લીટ. ત્યાર પછી નીચે સેમ ટુ સેમ આ કાર્બન માં પણ કઈ વસ્તુ બનશે? ફોર્મિક એસિડ બનશે, ફોર્મિક એસિડ. લાસ્ટ કાર્બન નું જોઈએ, આનું એમાં કઈ વસ્તુ બનશે? તો જોઈએ કે આપણે એચ સી, બે એચ છે, એક ઓ એચ છે, એક વેલન્સી ઘટી, તો અહીંયા શું મૂકી દો? ઓ એચ. બોન્ડ ટ્રાન્સફર કરો તો ઓ એચ માઇનસ એચ પ્લસ, એચ ટુ રિપ્લેસ થાય, એચ ટુ રિપ્લેસ થાય ને કેનું ફોર્મેશન કરી નાખશે? હાઇડ્રોજન છે, કાર્બન છે, હાઇડ્રોજન છે, ડબલ બોન્ડમાં ઓક્સિજન, પ્લસ કઈ વસ્તુ બને છે? એચ સી એચ ફોર્મલ્ડિહાઇડ. ખેલાવી ગયો કઈ રીતના કરેલું છે આપણે? તો જો 1, 2, 3 and 4, તો કેટલા મોલ ફોર્મિક ફોર આયોડિક એસિડ નો યુઝ કરશે? 4 મોલ ઓફ ફોર આયોડિક એસિડ. આલ્ડિહાઇડ, આલ્ડિહાઇડ એસિડ, એસિડ અને એસિડ ગ્લાયોક્સિલિક એસિડ, કે જેમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્ડિહાઇડ બંનેના કાર્બન સિંગલ બોન્ડ દ્વારા એકબીજા સાથે અટેચ થયેલા હોય છે. તો લખી નાખે અહીંયા કઈ વસ્તુ બને છે? સેમ ટુ સેમ આમાં પણ એસિડ પ્લસ આલ્ડિહાઇડ, એસિડ અને આલ્ડિહાઇડ. પરંતુ એસિડ માં કયું? તો સૌથી પહેલું એસિડ કયું છે? ફોર્મિક એસિડ. ત્યાર પછી કયું એસિડ છે? ગ્લાયોક્સિલિક એસિડ. ત્યાર પછી સેમ ટુ સેમ ફોર્મિક એસિડ, ફોર્મિક એસિડ. સોરી, શરૂઆતમાં આપણી પાસે કઈ વસ્તુ છે? આલ્ડિહાઇડ છે, એટલા માટે એસિડમાં આવશે ડાયરેક્ટ અહીંથી જ આવશે. એસિડ ગ્લાયોક્સિલિક એસિડ, ફોર્મિક એસિડ ફોર્મિક એસિડ. એસિડના કેટલા મોલ મળે છે? 1, 2 and 3, 3 મોલ ઓફ એસિડ મળે છે. આલ્ડિહાઇડમાં ફર્સ્ટ વન આલ્ડિહાઇડ, ધેન આફ્ટર લાસ્ટ વન ઇઝ આલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ એન્ડ ફોર્માલ્ડિહાઇડ. 2 મોલ ઓફ કેના મળે છે? આલ્ડિહાઇડના. તો ફ્રુક્ટોઝની જ્યારે પર આયોડિક એસિડ સાથે રિએક્શન કરી છે ત્યારે આપણી પાસે 1 and 2 મોલ છે આપણી પાસે, 1 and 2 મોલ કેના છે? આલ્ડિહાઇડ. 1, 2 and 3 છે એ કેના છે? એસિડમાં. પરંતુ એસિડમાં કયા છે આપણી પાસે? 2 મોલ ફોર્મિક એસિડ છે અને 1 મોલ કયું છે? ગ્લાયોક્સિલિક એસિડ. તો 3 + 2. ખ્યાલ આવ્યું કે કઈ રીતના કરેલું છે? તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ની પર આયોડિક એસિડ સાથે રિએક્શન કરે છે ત્યારે એસિડ પ્લસ આલ્ડિહાઇડ એઝ એ પ્રોડક્ટ તરીકે જોવા મળે છે. કાં તો ફોર્મિક એસિડ હશે, કાં તો ફોર્માલ્ડિહાઇડ હશે, કાં તો પછી ગ્લાયોક્સિલિક એસિડ હશે. ખ્યાલ આવ્યું કે કઈ રીતના કરેલી છે? તો એક ફરે જોઈ લ્યો, બુક્સમાં નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન જોઈએ. ફર્સ્ટ આલ્ડિહાઇડ, લાસ્ટ વન ઇઝ આલ્ડિહાઇડ. 2 મોલ ઓફ આલ્ડિહાઇડ, એસિડ એસિડ એન્ડ એસિડ, એમાં 2 મોલ ફોર્મિક એસિડ, 1 મોલ ગ્લાયોક્સિલિક એસિડ, ટોટલ 3 + 2. ખ્યાલ આવી ગયો, તો જોઈ લ્યો. ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન આપણે જોઈએ. ચાલો ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન જોઈએ. નેક્સ્ટ રિએક્શન આપણે આ રીતના આપેલી છે, એસિટાઇલેસ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નું શું કરવાનું છે આપણે? એસિટાઇલેશન કરવાનું છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નું એસિટાઇલેશન, તો આપણે ખ્યાલ જ છે કે
જનરલી આપણે 12th સાયન્સ માં રિએક્શન ભણી ગયા છીએ એસિટાઇલેશન ની, કે જેમાં આપણે એસિડ ક્લોરાઇડ અથવા તો એસિડ એનહાઇડ્રાઇડ નો યુઝ કરતા, કેના માટે? એસિટાઇલેશન કરવા માટે. તો ચાલો ફર્સ્ટ રિએક્શન જે ગ્લુકોઝ સાથે ની, ગ્લુકોઝ ની સ્ટ્રક્ચર દોરીએ આપણે. ગ્લુકોઝ છે આપણી પાસે, ગ્લુકોઝ નું આપણે એસિટાઇલેશન કરીએ છીએ. આપણે કેનો યુઝ કરીએ છીએ અત્યારે? એસિડ ક્લોરાઇડ નો યુઝ કરી શકો અથવા તો એસિટિક એનહાઇડ્રાઇડ નો યુઝ કરી શકીએ. એસિડ ક્લોરાઇડ નો આપણે યુઝ કરી શકશે અથવા તો એસિડ એનહાઇડ્રાઇડ નો યુઝ કરી શકીએ. આ બંને માંથી કોઈ પણ એક નો યુઝ કરીને આપણે શું કરવાનું છે? ગ્લુકોઝ નું એસિટાઇલેશન કરવાનું છે. આપણે યુઝ કરીએ છીએ એસિડ ક્લોરાઇડ નું, એસિડ ક્લોરાઇડ નું યુઝ કરીને આપણે શું કરીએ છીએ? એસિટાઇલેશન કરી છીએ. તો ચાલો કઈ રીતના કરીએ? એસિડ ક્લોરાઇડ નો યુઝ કરવો છે. જો સમજો કઈ રીતના કરીએ છીએ આપણે રિએક્શન જોઈએ છીએ. CHO CO CO3 અહીંયા H કાર્બન સાથે હાઇડ્રોજન ઓક્સિજન CO CH3 નીચે કાર્બન સાથે O CO CH3 હાઇડ્રોજન કાર્બન સાથે O CO CH3 હાઇડ્રોજન નીચે CH2O CO CH3. જો શું કરેલું છે આપણે? એસિટાઇલ ગ્રુપ ને, એસિટાઇલ ગ્રુપ ના મારી પાસે છે અહીંયા H અને અહીંયા છે CL. શું કરેલું છે? માઇનસ HCl કરેલું છે. તો જો સૌથી પહેલા 1 2 3 4 એન્ડ 5 આપણે જનરલ રિએક્શન જોઈએ તો આપણે ખ્યાલ જ છે કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે આલ્કોહોલ હોય ROH, એની રિએક્શન આપણે એસિડ ક્લોરાઇડ સાથે કરાવી તો શું કરતા? HCl ને રિપ્લેસ કરી નાખતા RO C ડબલ બોન્ડ O CH3 માઇનસ પ્લસ કરીને શું કરો? તો નીચે લખી નાખો માઇનસ HCl, માઇનસ HCl લખો તો નીચે લખો પ્લસ HCl. HCl ને શું કરતા? આપણે રિપ્લેસ કરતા. માયા કેટલા મોલ HCl ને રિપ્લેસ કર્યા છે? 1 2 3 4 એન્ડ 5. તો વાસ્તવિક છે કેટલા મોલ ની જરૂર પડશે? 5 મોલ ની એસિડ ક્લોરાઇડ ની જરૂર પડશે અને 5 મોલ આપણી પાસે શું રિપ્લેસ થશે? HCl. ખ્યાલ આવી ગયો? તો અહીંયા કઈ પ્રોડક્ટ બનશે? પેન્ટા ઓ એસિટાઇલ ગ્લુકોઝ. ગ્લુકોઝ છે એમાં ઓક્સિજન સાથે એસિટાઇલ ગ્રુપ છે, પરંતુ કેટલી વાર છે? 5 ટાઈમ્સ. એટલા માટે કેનો શબ્દ યુઝ કર્યો? જો 1 2 3 4 એન્ડ 5, 5 ટાઈમ્સ એટલે કે મીન્સ કે 5 ઓક્સિજન સાથે એસિટાઇલ ગ્રુપ છે. એસિટાઇલ 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 એસિટાઇલ, તો પેન્ટા ઓ એસિટાઇલ સ્ટ્રક્ચર કેનું છે આપણી પાસે? ગ્લુકોઝ. તો જ્યારે ગ્લુકોઝ ની એસિડ ક્લોરાઇડ સાથે ને રિએક્શન કરવામાં આવે છે ત્યારે પેન્ટા ઓ એસિટાઇલ ગ્લુકોઝ એઝ એ પ્રોડક્ટ તરીકે મળે છે. કેટલા મોલ HCl રિપ્લેસ થશે? 5 મોલ ઓફ HCl રિપ્લેસ થશે. ધ રિએક્શન બિટવીન ગ્લુકોઝ એન્ડ એસિડ ક્લોરાઇડ ટુ ગિવ્સ પેન્ટા ઓ એસિટાઇલ ગ્લુકોઝ પ્લસ HCl એઝ એ પ્રોડક્ટ. ખ્યાલ આવ્યું કે કઈ રીતના કરેલું છે? તો સિમિલર રિએક્શન આપણે જોવાની છે ફ્રુક્ટોઝ સાથે ની, કે ફ્રુક્ટોઝ ની એસિડ ક્લોરાઇડ સાથે રિએક્શન કરીએ છીએ ત્યારે કઈ રીતના એસિટાઇલેશન થાય છે. તો વ્યવસ્થિત એક ફેરે બુકમાં નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન જોઈએ.
ચલો ત્યાર પછી નેક્સ્ટ રિએક્શન ફ્રુક્ટોઝ ની ફ્રુક્ટોઝ CH2OH C ડબલ બોન્ડ O C OH H C O H H C O H H C H 2 O H ફ્રુક્ટોઝ છે આપણી પાસે ફ્રુક્ટોઝ નું એસિડ ક્લોરાઇડ સાથે ની રિએક્શન કરી છે તો વાસ્તવિક છે કે જો 1 2 3 4 એન્ડ 5 તો 5 મોલ ઓફ એસિડ ક્લોરાઇડ રિપ્લેસ કેટલા થશે માઇનસ 5 મોલ ઓફ HCl તો સર પ્રશ્ન છે સર આપણે આ જ હાઇડ્રોજન ને શું કામ રિપ્લેસ કરી છે આ હાઇડ્રોજન ને રિપ્લેસ ના કરી શકી ફોર એક્ઝામ્પલ તરીકે અહીં હાઇડ્રોજન છે અને અહીંયા પણ શું છે હાઇડ્રોજન આ બંને હાઇડ્રોજન છે એમાંથી રિપ્લેસ આને નથી કરતા રિપ્લેસ આને જ કરી છે શું કામ તો આના ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ એના ઉપર શું છે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આ હાઇડ્રોજન હશે હાઇડ્રોજન આપણી પાસે કેવું હશે એસિડિક હાઇડ્રોજન હશે એસિડિક હાઇડ્રોજન હશે મીન્સ કે એના ઉપર કેવો ચાર્જ હશે H પ્લસ હશે આ હાઇડ્રોજન એસિડિક હાઇડ્રોજન કહેવાય નહીં હાઇડ્રોજન કયો છે આપણી પાસે એસિડિક હાઇડ્રોજન છે એટલા માટે આપણે ઓક્સિજન સાથે રહેલા હાઇડ્રોજન ને શું કરી છે રિપ્લેસ કરી છે કાર્બન સાથે રહેલા હાઇડ્રોજન ને રિપ્લેસ કરતા તો ચાલો ફ્રુક્ટોઝ છે તો ચાલો લખીએ પ્રોડક્ટ કઈ રીતના તો CH2O COCH3 ત્યાર પછી નેક્સ્ટ C ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ નીચે C હાઇડ્રોજન O C ડબલ બોન્ડ O CH3 O COCH3 હાઇડ્રોજન કાર્બન થશે ઓ સીઓ સીએ થ્રી હાઇડ્રોજન નીચે સીએચ ટુ ઓ સીઓ સીએ થ્રી જો કેટલી વાર 1 2 3 4 5 મીન્સ કે પેન્ટા ઓ એસિટાઇલ ફ્રુક્ટોઝ આપણી પાસે ફ્રુક્ટોઝ છે ફ્રુક્ટોઝ માં ઓક્સિજન સાથે 5 ટાઈમ્સ શું આપેલું છે એસિટાઇલ ગ્રુપ છે COCH3 મીન્સ કે એસિટાઇલ ગ્રુપ તો પેન્ટા ઓ એસિટાઇલ ફ્રુક્ટોઝ ખ્યાલ આવી ગયો શું કરેલું છે તો આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ની એસિટાઇલેશન રિએક્શન સ્ટડી કરી ગયા કે જેની અંદર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નો જો એસિટાઇલેશન કરવામાં આવે એસિડ ક્લોરાઇડ નો યુઝ કરીને તો પેન્ટા ઓ એસિટાઇલ ગ્લુકોઝ એન્ડ પેન્ટા ઓ એસિટાઇલ ફ્રુક્ટોઝ એઝ એ પ્રોડક્ટ તરીકે જોવા મળે ખલાવી ગયો તો આજના લેક્ચર માં આપણે કઈ રિએક્શન સ્ટડી કરી બે રિએક્શન જનરલ રિએક્શન જોઈ ગયા મોનોસેકેરાઇડ ની કે રિએક્શન હતી આપણી પાસે મોનોસેકેરાઇડ માં તો ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ આ બંનેની જ્યારે આપણે કેની સાથે રિએક્શન કરેલી સૌ પ્રથમ પર આયોડિક એસિડ સાથે રિએક્શન કરી કે જેમાં એઝ એ પ્રોડક્ટ કરી કે એસિડ પ્લસ કઈ વસ્તુ બનતી આલ્ડિહાઇડ એના પર કઈ રિએક્શન હતું આપણી પાસે એસિટાઇલેશન હતું એસિટાઇલેશન માં આપણે કઈ વસ્તુ જોઈ ગયા ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ નું શું થાય છે એસિટાઇલેશન થાય છે રિપ્લેસમેન્ટ શું થાય છે માઇનસ HCl ને આપણે દૂર કરી છે અને શું કરી છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ માં એસિટાઇલેશન કરી છે તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ની પર આયોડિક એસિડ ત્યાર પછી એસિટાઇલેશન આ બંને રિએક્શન આજના લેક્ચર માં સ્ટડી કરી તો ઓલ ઓવર રિએક્શન જોઈએ આપણે જનરલ રિએક્શન નો ટોપિક ચાલુ છે તો આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ની કેટલી કેટલી રિએક્શન જોઈ ગયા તો ચાલો એક રિવિઝન કરી લઈએ ફર્સ્ટ કઈ હતી
હાઇડ્રોજન સાયનાઇડ સાથેની રિએક્શન, ધેન આફ્ટર હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની રિએક્શન, ધેન આફ્ટર આપણે શું કરેલું છે રિડક્શન પ્રોસેસ સ્ટડી કરી ગયા, ધેન આફ્ટર પર આયોડિક એસિડિસેશન રિએક્શન એન્ડ એસિડાઇલેશન રિએક્શન. તો આ પાંચ રિએક્શન મોનોસેકરાઇડ આપેલા હોય ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ તો કઈ રીતના થાય છે રિએક્શન જોવા મળે છે એના વિશે આપણે લેક્ચરમાં સ્ટડી કરી ગયા. તો નેક્સ્ટ લેક્ચર અંદર આપણે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની ત્યાર પછીની જનરલ રિએક્શનમાં આગળ વધીશું.